જૈન મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ નોલેજ સાથી એકેડમી ખાતે ફરીવાર ઘણા દિવસ પછી ગુજરાત હાઈકોર્ટ પ્યુન વિશે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને આજે ગણિતની જ આપણે શરૂઆત કરી દઈએ છીએ જેમ કે કોન્સ્ટેબલની પરીક્ષા પછી આપણને એવું લાગે છે કે એકત્રીસ માર્ક્સનું ગણિત આવ્યું તો આવી આપણે કહી શકીએ કે આ ગુજરાત હાઈકોર્ટમાં પણ એવું કદાચ બની શકે એટલા માટે આપણે ગણિતમાં જેટલા બી પ્રકરણ આઈએમપી છે અને પરીક્ષામાં જેટલા પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ આપણે બધાનું એનાલિસિસ કરી અને દરેક પ્રકરણનું કેટલા માર્ક્સનું એમાંથી પૂછાયેલું છે એના દ્રષ્ટિએ આપણે આ પ્રકરણની શરૂઆત કરી દઈશું તો ગુજરાત હાઈકોર્ટની જે પરીક્ષા છે સત્તર બે બે હજાર ઓગણીસના રોજ લેવાની છે તો કે એની અંદર ઘણું બધું ગણિત છે એ આખું સિલેબસમાં અલગ આપેલું છે એટલે કે સો માર્ક્સનું પેપર છે એટલે ઓછામાં ઓછું વીસ માર્ક્સનું ગણિત તો આવશે જ એટલા માટે આ પ્રકરણને અંત સુધી જોજો કેમકે આ બેઝિકથી જ આપણે શરૂઆત કરી દઈએ તો કે સૌથી પહેલું પ્રકરણ આપણે સંખ્યાઓ ત્યાંથી શરૂઆત કરીએ અને ત્યાર પછી લખો આ નફો ખોટ છે અનને લગતા દાખલા પાસાઓને લગતા કોઈ રિઝનિંગ આ બધું આપણે સ્ટાર્ટ કરી દઈશું તો દરરોજ મારી દૃષ્ટિએ લગભગ એકથી બે વિડીયો તો હું અપલોડ કરી દઈશ હાઈકોર્ટ પીઓન વિશે અને જો બે વિડીયો નહીં આવે તો એક વિડીયો તો ડેઇલી મળી જશે એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ આજનું આ પ્રકારનું આઈએમપી અને આખે આખે જેટલા બી પ્રશ્નો પૂછાવાની સંભાવના રહે એ બધાની આપણે આમાં ચર્ચા કરતા જઈશું તો વિડીયોને પૂરેપૂરો જોજો તો સૌથી પહેલાં આપણે સરળ પ્રકરણથી જ આપણે આપણા ગણિતની શરૂઆત કરી દઈએ ત્યાર પછી આપણે ટકાવારી છે ત્યાર પછી ઘનને લગતા દાખલા પાસાને લગતા દાખલા રીઝનિંગ આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું પરંતુ જો આપણો ગણિતનો પાયો જ નબળો હશે તો આપણને આગળ જતાં કંઈ ખબર પડશે નહીં એટલા માટે સૌથી પહેલાં આપણે સંખ્યાઓથી શરૂઆત કરીએ આ સંખ્યા પછી ત્યારબાદ લસા ગુસા શીખીએ કેમ કે હાઈકોર્ટ ફ્યુનની ભરતી એવી છે અથવા તો એની એક જગ્યા અથવા તો જોબ એવી છે કે આ દસ પાસ્ટ માટે છે એટલે આના ઉપર બહુ બેઝિક લેવલનું ગણિત હોય બહુ હાઈફાઈ લેવલનું ગણિત આનામાં આવતું નથી અને આ જે પ્રશ્ન અથવા તો આ જે ગણિત છે એ એનાલિસિસ કરેલું છે ગઈ જે એક્ઝામ લેવાય પંચાવન પોસ્ટ માસ્ટની એમાં જે દાખલા પૂછાયા હતા એ જ પ્રકરણ હું તમને અહીંયા ભણાવીશ કેમ કે એમાં સંખ્યાઓના દાખલા હતા તો સૌથી પહેલાં આપણે સંખ્યાઓની બેઝિક માહિતી પહેલાં લઈ લઈએ ત્યાર પછી આપણે આગળના પ્રકરણ સ્ટેપ બાય સ્ટેપ દરરોજ મળતા રહેશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આમાં હાઈકોર્ટ ફ્યુન તલાટી ક્લર્ક ધોરણ બારને લગતા તમામ વિડીયો આ બધું જ અમે અપલોડ કરીએ છીએ તો કે સૌથી પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય એની વિશે થોડી ડિટેલમાં માહિતી મેળવી લઈએ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી જ્યારે ચાલી જતી હોય આ બધી સંખ્યાઓ કેવી કહેવાય તો કે પ્રાકૃતિક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય તો કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત હંમેશા એકથી થાય હવે પ્રાકૃતિક સંખ્યાઓને અસંખ્ય છે આટલે કે આનો કોઈ અંત છે નહીં એકથી શરૂ થાય અને અનંત સુધી હશે વિસ્તરેલી છે કહેવાય અને આની સંખ્યા કઈ કહેવાય સજ્ઞા કઈ કહેવાય તો કે આ સંખ્યા આ સંખ્યાઓને એન વડે દર્શાવવામાં આવે છે મિત્રો આ એક ખાસ રાખજો કે સમય સંખ્યા અસમય સંખ્યા આ બધું હું તમને ડિટેલમાં ભણાવું ત્યારે માત્ર તમારે આ એક સંજ્ઞા યાદ રાખવાની છે કેમ કે એક્ઝામની અંદર તમને પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓને નીચેનામાંથી કઈ સંજ્ઞા વડે દર્શાવે તમને ઓપ્શન આપવામાં આવ્યા છે એન ડબલ્યુ ક્યુ આ બધા ઓપ્શન આપેલા છે તો તમારે શું સિલેક્ટ કરવાનું તો કે એન વડે દર્શાવાય હવે બીજો પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કહે છે તો કે એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને વિશિષ્ટ સંખ્યા પણ કહેવામાં આવે છે અને આનો ગુણાકાર અને ભાગાકાર માટે સંખ્યા કઈ છે તો કે એક હવે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરો અથવા તો ભાગાકાર કરો જો ભાગાકાર કરો તો જવાબ શું આવે અને એક આવે અને એક આરે ગુણાકાર કરો તો પણ જે બી સંખ્યા હોય એનો એ તમારો જવાબ આવે બસ તમને તથા આ આ સંખ્યામાં ખબર પડી ગઈ છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ તો કે એક બે ત્રણ ચાર આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય એ સંખ્યાઓ અનંત છે એને એન વડે દર્શાવવામાં આવે છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે એને વિશિષ્ટ સંખ્યા પણ કહેવામાં આવે છે અને ત્યારબાદ આનો જો કોઈ ગુણાકાર અથવા તો ભાગાકાર કરવામાં આવે તો એ એના માટે તટસ્થ સંખ્યા કઈ છે તો કે એક ગુણાકાર અને ભાગાકાર માટેની તતસ્થ સંખ્યા કઈ છે એવું એક્ઝામમાં પૂછે તો શું લખવાનું એક ત્યાર પછી બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ હવે પૂર્ણ સંખ્યાઓ એની શરૂઆત ક્યાંથી થાય તો કે જીરોથી જીરો પ્લસ વન ટુ થ્રી ફોર ફાઇવ આની પહેલાં આપણે જે સંખ્યાઓ લીધી પ્રાકૃતિક એ સંખ્યાઓ બધી એકથી અનંત સુધીની અને જીરો આને પૂર્ણ સંખ્યાઓ કહેવાય આ પણ અસંખ્ય છે આની સંખ્યા ક્યાંથી શરૂઆત થાય તો કે જીરો પ્લસ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે જીરો વધતા એક બે ત્રણ ચાર એમ અનંત સુધી અને આની સંજ્ઞા કઈ છે તો કે ડબલ્યુ વડે આને દર્શાવવામાં આવે છે અને આની પહેલાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ લીધી એને શેનાથી દર્શાવવામાં આવે તો કે એન વડે અને આને શેનાથી ડબલ દર્શાવવામાં આવે તો કે ડબલ્યુ વડે આ ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી જીરો એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે ઓલામાં તટસ્થ સંખ્યા કઈ હતી એક અને આમાં જીરો અને ઓલામાં તટ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હતી તો કે એક અને આની અંદર જીરો શૂન્ય એ સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે ગુણાકાર અને ભાગાકાર માટે તતસ્થ સંખ્યા કઈ હતી આપણે આગળ ચર્ચા એમાં તો કે એક અને સરવાળા બાદ બાકી માટેની તતસ્થ સંખ્યા કઈ છે તો કે શૂન્ય ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ જેથી ઇઝીલી તમને યાદ રહી શકાય ઝીરોથી એકથી અનંત સુધીની જે સંખ્યાઓ એને પૂર્ણ સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યા અસંખ્ય છે શૂન્ય અને બીજી પ્રાકૃતિક સંખ્યાઓ આનો એમાં સમાવેશ થાય ડબલ્યુ એ આના માટેની સંજ્ઞા છે અને જીરો એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તથા શૂન્ય સરવાળા અને બાદ બાકી માટેની તટસ્થ સંખ્યા છે ત્યાર પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ હવે પૂર્ણાંક સંખ્યામાં શેનો શેનો સમાવેશ થાય તો કે ઋણ શૂન્ય અને ધન કોનો કોનો તો કે એક તો ઋણ એટલે કે માઇનસ શૂન્ય અને પ્લસ એટલે કે ધન આનો સમાવેશ જે છે એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર થાય છે આપણે ઉદાહરણ જોઈએ તો કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક શૂન્ય એક બે ત્રણ ચાર આવી અનંત અહીંયા માઇનસ પણ અનંત અને અહીંયા પ્લસ પણ અનંત અને આની સંજ્ઞા કઈ છે તો કે ઝેડ વડે દર્શાવવામાં આવે છે એકવાર ફરીવાર રિવાઈઝ કરી લઈએ તો કે શૂન્ય ઋણથી શરૂ થતી કોઈ સંખ્યા શૂન્ય અને ધન આટલાનો સમાવેશ થાય એટલે પૂર્ણાંકમાં આવી જાય ત્યાર પછી અનંત સંખ્યા આવશે અહીંયા આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ અને ડબલ્યુ આની સંજ્ઞા છે આની પહેલાંનો આપણે રિવાઈઝ ફરીવાર તો કે પ્રાકૃતિક સંખ્યા જેનાથી દર્શાવાય એન ત્યાર પછી એની એક બીજી સંખ્યા આવી જઈએ ડબલ્યુ અને ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા શેનાથી દર્શાવાય તો કે જેડ વડે આ એક ખાસ યાદ રાખવાની છે આ સિરીઝ આખી ત્યાર પછી સમય સંખ્યાઓ જો એ અને બી બંને પૂર્ણાંક હોય તથા બી શૂન્યતર પૂર્ણાંક હોય તથા બી નોટ ઇક્વલ ટુ એ હોય એટલે કે એના છેદમાં બી એને સમય સંખ્યા કહેવાય હવે આમાં કંઈ વ્યાખ્યામાં ખબર નહીં પડે એટલે હું શું કહું એ સમજી લઉં તમારે કેમ કે જો એ એટલે શું થાય તો કે મોટું અને બી એટલે નાનું અહીંયા શું છે બી નોટ ઇક્વલ ટુ એટલે કે છેદ જ્યારે મોટો હોય અને અંશ જ્યારે નાનો હોય એ સંખ્યાઓને શું કહેવાય તો કે સમય સંખ્યાઓ અથવા તો એને ઝીરો પોઈન્ટ ત્રેવીસ એટલે પોઈન્ટમાં પણ દર્શાવવામાં આવે છે જેને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ અહીંયા ઉદાહરણ આપેલું છે બેના છેદમાં પાંચ અંશ કયો છો બે શું છે નાની પાંચ છેદ મોટો એટલે આ સંખ્યા કઈ કહેવાય તો કે સમય સંખ્યાઓ કહેવાય આ બધા એના ઉદાહરણ છે અને એની સંજ્ઞા કઈ છે તો કે ક્યુ વડે દર્શાવવામાં આવે છે એક્ઝામમાં પૂછાય કે સમય સંખ્યાઓને નીચેનામાંથી કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો કે કઈ સંજ્ઞા તો કે ક્યુ વડે ત્યાર પછી અસમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ એ ના હોય એવી સંખ્યાઓને અસમ્ય સંખ્યા કહેવાય તો કે સમય સંખ્યા આપણે કંઈને કહેવાય તો કે બી નોટ ઇક્વલ ટુ એ હોય અને સમય સંખ્યા કહેવાય અને હવે અસમય સંખ્યા એનાથી ઉલટી છે આમાં શું હોય તો કે અંશ મોટો હોય અને છેદ નાનો હોય એટલે ઓલામાં શું હતું તો કે છેદ મોટો હોય અને અંશ નાનો હોય જોઈએ વર્ગમૂળમાં ત્રણ એટલે કે એક પોઈન્ટ તોંતેર અહીંયા લખેલું છે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં અગિયાર હોય કોઈ પણ સંખ્યા જ્યારે વર્ગમૂળમાં આવે ત્યારે એને અસમય સંખ્યાઓ હંમેશા કહે છે અહીંયા આપણે નોંધ લેવાની છે તો કે બાવીસના છેદમાં સાત એ સમય સંખ્યા છે જ્યારે પાય એ અસમય સંખ્યા છે હવે ખાસ યાદ રાખવાનું પાયની કિંમત કેટલી થાય છે તો કે કાં તો એક પોઈન્ટ તોંતેર અથવા તો બાવીસના છેદમાં સાત આ એની કિંમત થાય છે ખાસ યાદ રાખવાની કે બાવીસમાં છેદમાં સાત એ અસમય સંખ્યા છે પરંતુ પાય કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે ત્યાર પછી વાસ્તવિક સંખ્યાને લઈ અને આપણે આ પ્રકરણને વિરામ આપીને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ દરરોજ ડિટેલમાં તમને વિડીયો તમામ પ્રકરણના આપતો રહીશ આમાં દરેક પ્રક્રિયા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય હવે એ પૂર્ણાંક હોય પ્રાકૃતિક હોય ઋણપૂર્ણાંક હોય કે ગમે એવી સંખ્યાઓ વાસ્તવિકમાં બધો સમાવેશ થઈ જાય જેમ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સમય સંખ્યા અસમય એમ બધી વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય એને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ આ ગણને આર વડે દર્શાવવામાં આવે છે હવે એક્ઝામમાં પૂછાય કે વાસ્તવિક સંખ્યાને કયા ગણથી દર્શાવવામાં આવે છે તો કે આરથી દર્શાવવામાં આવે છે અહીંયા આપણે આનું કંઈક કામ છે નહીં ત્યાર પછી આ છેલ્લું છે નિરપેક્ષ મૂલ્ય નિરપેક્ષ મૂલ્ય એટલે કોઈ પણ પ્રકારના ચિહ્નને દર ધ્યાનમાં લીધા સંખ્યાના આંકડાકીય મૂલ્યને સંખ્યાનું નિરપેક્ષ ચિહ્ન કહે છે નિરપેક્ષ ચિહ્ન કોને કહેવાય તો કે કોઈપણ પ્રકારના ચિહ્નને ધ્યાનમાં લીધા પછી સંખ્યાના આંકડાકીય મૂલ્યને સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય કહે છે જેમ કે અહીંયા દર્શાવેલું છે કે સનું નિરપેક્ષ મૂલ્ય શું થાય તો કે છ ત્યાર પછી અહીંયા છ છે એ માઇનસ આવશે ત્યાર પછી માઇનસ ચારનું નિરપેક્ષ મૂલ્ય શું થાય તો કે ચાર હવે અહીંયા શું થાય તો કે કોઈ સંખ્યા જો માઇનસ આપેલી હોય તો એની હંમેશા નિરપેક્ષ સંખ્યા કઈ થાય તો કે પ્લસ એની યાદ સંખ્યા થાય અને કોઈ સંખ્યા પ્લસમાં આપેલી હોય તો એની નિરપેક્ષ સંખ્યા કઈ થાય તો કે માઇનસ થાય કોઈ પણ સંખ્યા આપેલી હોય કેમ કે અહીંયા માઇનસ ચારના બદલે પ્લસ ચાર આપેલા હોય તો આ સંખ્યા કઈ થઈ જાય તો કે માઇનસ થઈ જાય એવી જ રીતે અહીંયા પ્લસ પ્લસ છ આપેલા હોય તો આ છ કેવા થઈ જાય તો કે માઇનસ થઈ જાય તો બસ મિત્રો આ સંખ્યા પ્રકરણને આપણે અહીંયા વિરામ આપીએ અને ત્યારબાદ હવે સ્ટેપ બાય સ્ટેપ દરરોજ નવું એક એક પ્રકરણ અને જેટલા બી પરીક્ષામાં મારી દૃષ્ટિએ અને પૂછા ગયેલા પ્રશ્નો છે એને આપણે ચર્ચા કરતા રહીશું તો આ ચેનલમાં તમારે સબસ્ક્રાઈબ કરી અને તમારા જેટલા બી મિત્રો છે એ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એની સુધી શેર કરવા મારી નમ્ર વિનંતી રહેશે થેન્ક યુ મિત્રો વિડીયો જોવા બદલ અને આવા જ વિડીયો મળતા રહેશે ત્યાં સુધી થેન્ક યુ અસ્તુ